જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ઉપલેટામાં પણ આ દિવસની ઉજવણી કરી વૃક્ષો વાવવામાં આવ્યા છે। સમગ્ર વિશ્વની અંદર 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ઉપલેટાના રાજકીય આગેવાનો, પોલીસ કર્મચારીઓ, સ્થાનિક રહીશો તેમજ આસપાસના લોકો અને આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે વૃક્ષો કેટલા ઉપયોગી છે અને તેમના કારણે પર્યાવરણ કેટલું શુદ્ધ છે અને તેમનું કેટલું મહત્વ છે એ પણ જણાવવામાં આવ્યું હતું। કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તેમાં ઓક્સિજનની ખૂબ જ ઓછત ઊભી થઈ હતી, ત્યારે આવી ભવિષ્યની અંદર કોઈ પણ જાતની ઓછત ના સર્જાય અને શુદ્ધ ઓક્સિજન મળે, પ્રદૂષણ ના ફેલાય તેમજ પર્યાવરણમાંથી પૂરતો ઓક્સિજન મળી રહે તે માટે આજે લોકોએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષો વાવી અને તેમનું સંપૂર્ણ જતન કરવાનું પણ શક્ય નક્કી કરવામાં આવ્યું છે। રિપોર્ટર જયેશ મારડિયા, ન્યૂઝ 108 ઉપલેટા। મારું નામ મારડિયા એલિશા છે। અહીંયા સોનલનગરમાં રહીએ છીએ। અહીંયા જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, આજે 5 જૂનના દિવસે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। હરપાલસિંહ જાડેજા બાપુને લીધે અમારા સોનલનગરમાં જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને જે કોરોના મહામારીને લીધે જે ઓક્સિજનનો પ્રોબ્લેમો જે ઊભા થાય છે તે ઓક્સિજનના પ્રોબ્લેમને આપણે ઘટાડવા માટે વૃક્ષારોપણ કરવાનું છે। જેમ બને એમ વધારે વૃક્ષારોપણ કરી અને ઓક્સિજનો ઘટવાના પ્રોબ્લેમને આપણે ટાળીએ, આવી નમ્ર વિનંતી છે। મારું નામ સુનિલભાઈ ધોળકિયા। આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, આ દિવસ નિમિત્તે શ્રી આશાપુરા ગ્રુપના મુખ્ય રણુભા જાડેજા દ્વારા સહયોગથી અને ઉપલેટાના પર્યાવરણ પ્રેમી જનતાના સહયોગથી સોનલનગર તથા રઘુવંશી નગરની અંદર 50 વૃક્ષો પિંજરા સાથેનું વાવેતર કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે આ એક ઝાડ 10 દીકરા બરાબર છે, એટલે આપણા સર્વેની જવાબદારી છે આ વૃક્ષોનું આપણે જતન કરીએ અને આજની જે મહામારીની અંદર આપણે ઓક્સિજનની ઉણપ છે એને દૂર કરીએ। સર્વેને ફરીથી વિનંતી કે આજના દિવસે દરેક પોતાનું એક એક વૃક્ષ વાવે, જન્મદિવસે પણ પોતાનું વૃક્ષ વાવી અને આપણું આ એક જીવન સાર્થક કરીએ। અસ્તુ ભારત માતા કી જય।